ओम श्री गणेशाय नमः। तो मित्रों स्वागत छे आपनु अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह मां। मित्रों दशहरा दशहरा ए अपना हिंदू धर्मनो खूबज महत्वनो त्यौहार छे। आ दिवस ए खूबज पवित्र दिवस मानवामां आव्यो छे, केम के आजना दिवसे ज भगवान श्री रामे रावण ने मार्यो हतो, माँ दुर्गाए महिषासुरनो वध कर्यो हतो, તેથી દૈત્યોનો આજે નાશ થયો હતો અને દેવોનો વિજય થયો હતો। અને તેથી જ આજના દિવસે એવા કેટલાક ઉપાયો કરવામાં આવે છે કે જે આપણને ભવિષ્યમાં સારું ફળ પણ અપાવી શકે છે। જેવી રીતે વર્ષભરના અન્ય દિવસો પવિત્ર માનવામાં આવે છે, તેવી જ રીતે આ દશેરાનો દિવસ પણ ખૂબ જ ઉપાયો કરવા માટે પવિત્ર અને સારો દિવસ છે કે જે દિવસે કરેલા ઉપાયોનું આપણને 100% ફળ મળે છે, પરંતુ તેની રાહ જોવી પડે છે, તેનું તુરંત ફળ આપણને મળતું નથી। તો આજના આ વિડીયોમાં હું આપને આ દશેરાની રાત સુધીમાં કરવામાં આવતા એવા કેટલાક ઉપાયો બતાવીશ કે જેથી કરીને આપના ઘરમાં ધનની કમી નહીં આવે, તેમજ માતાજીના આશીર્વાદ રહેશે, ભગવાન શ્રીરામના આશીર્વાદ રહેશે, તેમજ આપના ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશને માટે બની રહેશે, રિદ્ધિ સિદ્ધિ આપના ઘરમાં વાસ કરશે, આપના ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે નહીં। તો આ ઉપાય કયા છે તે જાણવા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, આપના મિત્રોને શેર કરજો, અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। તો આવો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો હવે હું તમને આ દશેરાની રાત સુધીમાં કરવામાં આવતા ઉપાયો જણાવું છું। આપને દશેરાના દિવસે જ્યારે પણ સમય મળે ત્યારે આપ આ ઉપાયો કરી શકો છો। તો સૌપ્રથમ આપણે સમીના વૃક્ષનો જે ઉપાય છે તેના વિશે વાત કરીશું। સમીનું વૃક્ષ જો આપને ખબર ન હોય તો અત્યારે વિડીયોમાં આપ જે જુઓ છો તે સમીનું વૃક્ષ છે, તે સમીના પાંદડા છે, તેને આપના ઘરે લઈ આવવાનું છે। એવું કહેવાય છે કે જો સમીના વૃક્ષની આપણે દશેરાના દિવસે પૂજા કરીએ છીએ તો વર્ષભર માટે ધન અને તે સુખ સમૃદ્ધિ અપાવે છે। આ દિવસે કુબેર રાજાએ રઘુને સ્વર્ણ મુદ્રાઓ આપવા માટે સમીના પાનને સોનાના બનાવી દીધું હતું, અને ત્યારથી જ આ વૃક્ષનું પૂજન અને તેમના પાંદડાઓનું વિશેષ મહત્ત્વ થઈ ગયું છે। તેથી જ આપણે દશેરાના દિવસે આ સમીના વૃક્ષની પૂજા કરીએ છીએ, અથવા તો વૃક્ષની પૂજા ન કરી શકીએ તો માત્ર તેના પાંદડા છે, તેની ડાળી છે, તેને આપણે ઘરે લાવીને તેની પૂજા કરીએ છીએ, અથવા તો આપણી તિજોરીમાં રાખીએ છીએ તો પણ તે આપણને અનેક ગણું ફળ અપાવી શકે છે। તેમજ જો આપણે આ સમીના વૃક્ષની ડાળી પાંદડાને આપણા પૂજાના સ્થાનમાં રાખીએ છીએ, મંદિરમાં રાખીએ છીએ, તો આપણા ઘરમાં જે દુષ્ટ શક્તિઓ હોય, નકારાત્મક જે શક્તિઓ હોય તે પણ દૂર થઈ જાય છે, તેમજ આપણને આર્થિક લાભ પણ થઈ શકે છે। તો આવી રીતે આ સમીના વૃક્ષના પાંદડાના ઉપાયો છે કે જે આપ આજના દિવસે કરો છો તો આપણને તે અનેક ગણું ફળ અપાવી શકે છે। ત્યાર પછી આજના દિવસે દીપદાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે। આપ કોઈ પણ મંદિરમાં અથવા તો નદી સરોવર હોય ત્યાં દીપદાન કરી શકો છો। આ ઉપરાંત આજે દશેરાનો દિવસ છે એટલે કે મા દુર્ગાએ મહિષાસુરને માર્યો હતો, 9 દિવસ સુધી માતાએ યુદ્ધ કર્યું હતું, તેથી આજના દિવસે મા દુર્ગાની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે। કહેવાય છે કે 9 દિવસ જો કોઈ કારણોસર આપણાથી પૂજા થઈ ન શકી હોય તો દશેરાના દિવસે તો ખાસ કરીને મા દુર્ગાની પૂજા કરવી જોઈએ, તેમની આપણી શક્તિ પ્રમાણે અર્ચના આરાધના કરવી જોઈએ કે જેથી કરીને વર્ષભર દરમિયાન માતાજી આપણા ઘરમાં નિવાસ કરે અને તેમની કૃપા આપણા ઉપર બની રહે। આ ઉપરાંત જો આપણા ઘરમાં માતાજીનો ફોટો હોય, મૂર્તિ હોય, તો એક કોરું લાલ રંગનું કપડું લેવાનું અને તે લાલ રંગના કપડાથી મા દુર્ગાનો ફોટો હોય, મૂર્તિ હોય, તો તેના જે ચરણ રજ હોય તેને લાલ રંગના કપડાથી લૂસીને તેનાથી સાફ કરીને તે લાલ રંગનું કપડું માતાજીના ચરણ પાસે રાખવાનું, અને પછી જ્યારે આપણે પૂજા કરી લઈએ ત્યારે એ લાલ રંગનું કપડું હોય તેને આપણી તિજોરીમાં મૂકી દેવાનું કે જેથી કરીને વર્ષભર આપણા ઘરમાં ધનની કમી આવતી નથી, લક્ષ્મીજીનો કાયમને માટે આપણા ઘરમાં નિવાસ
રહે છે, આ પણ એક લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય ગણી શકાય છે. ત્યાર પછી આજના દિવસે જ ભગવાન શ્રીરામે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો. રાવણ સાથે અનેક દિવસો સુધી યુદ્ધ કરીને તેમને હરાવીને દૈત્ય ઉપર દેવોએ વિજય મેળવ્યો હતો. હવે જ્યારે આપણા શહેર ગામમાં જ્યાં પણ ક્યાંય રાવણનું દહન થતું હોય તો રાવણ દહન થઈ જાય ત્યાર પછી જે તે રાખ વધે છે ત્યાં કોઈ પણ અડધી સળગેલી કંઈ લાકડીઓ કે લાકડું કંઈ વધે છે તો તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. તો જો તે રાખને આપણા ઘરે લઈ આવવામાં આવે છે અને ઘરમાં કોઈ પણ જગ્યાએ તે રાખને મૂકી દેવાની કે જેથી કરીને આપણા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે. નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ક્યારેય આવે નહીં. સાથે સાથે આજે ઈશાન ખૂણામાં અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં અથવા તો જ્યાં આપનું મંદિર હોય ત્યાં આજે લાલ રંગના ફૂલ, હળદર, કુમકુમથી એક રંગોળી બનાવવી જોઈએ અને સાથે સાથે તેમાં અષ્ટકમળ પણ બનાવવું જોઈએ અને તેમાં વચ્ચે એક દીવો રાખવાનો કે જેથી કરીને આજે જો આપણે ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવીએ છીએ તો આપણી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. તેમજ આ ઈશાન ખૂણો એ દેવોનો ખૂણો કહેવાય છે. તેથી આજના દિવસે જો અહીંયા આપણે દીવો કરીએ છીએ તો દરેક દેવોના આશીર્વાદ આપણા ઉપર બની રહે છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે દશેરાના દિવસે નીલકંઠ એક પક્ષી છે કે જેના દર્શન આજે જે વ્યક્તિને થઈ જાય છે તેનું ભાગ્ય અચાનક જ ખુલી જાય છે. જો નસીબનો સાથ મળે, જો આપનું ભાગ્યમાં આજે નીલકંઠ પક્ષીના દર્શન કરવાનું લખ્યું હશે તો આપને આજે અવશ્ય દર્શન થશે અને જે વ્યક્તિના દર્શન થશે તો તેનો બેડો પાર જ થઈ ગયો. તો આજે જેને પણ નીલકંઠ પક્ષીના દર્શન કરવા મળે તે અન્ય વ્યક્તિને પણ આ પક્ષીના દર્શન કરાવે અને તેમને પણ ફળ અપાવે. તેમજ આજે દશેરાનો દિવસ છે તો શસ્ત્રપૂજન પણ કરવાનું હોય છે, એટલે કે આપણા જે ધંધા હોય તેના હથિયાર ઓજાર હોય તેની આજે પૂજા કરવાની હોય છે કે જેથી કરીને વર્ષભર દરમિયાન આપણા ધંધામાં બરકત રહે, હંમેશા આપણો આમને આમ ધંધો ચાલુ રહે. તેના માટે શસ્ત્ર પૂજન પણ આજના દિવસે કરવામાં આવે છે અને ખાસ કરીને આજે નવી વસ્તુ, વાહન ખરીદી, જમીન મકાન લેવેચ ખાસ કરીને કરવામાં આવે છે અને તે લેવા માટે કોઈ મુહૂર્ત સમયની જોવાની જરૂર પણ રહેતી નથી. કેમ કે આજનો આખો દિવસ સારા જ મુહૂર્ત હોય છે, ચોઘડિયા મુહૂર્ત જોવાની જરૂર નથી. આપને જ્યારે પણ સમય હોય ત્યારે આજના દિવસે આપ કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો, કોઈ પણ નવી વસ્તુ લઈ શકો છો. તો મિત્રો, આ રીતે આ દશેરાના દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે. જેવી આપણી જરૂરિયાત હોય, જેવી આપણી મનોકામના હોય, જેવી આપણી ઈચ્છા હોય તે પ્રમાણે જો ઉપાય કરવામાં આવે છે, સાથે સાથે ધીરજ રાખવામાં આવે છે તો તે ઉપાયનું આપણને ફળ અવશ્ય મળે છે. તો આશા છે કે આપ સૌ લોકોના વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે. તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, આપના મિત્રોને આ વિડીયો મોકલજો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો આવા જ અવનવા વિડીયો, આવી જ અવનવી માહિતી જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.